મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં પ્રકરણ 2 પાઠ 2 વન પરી એમાં ભાગ 1 આગળ અભ્યાસ આપણે ચાલુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠમાં જોઈએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો સાથે રાખજો, બરોબર, એટલે આપણે પાઠ વાંચવામાં સરળતા પડે અને તમને પણ સમજણ પડે. તો ચાલો આપણે પાઠ શરૂ કરીએ. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ જ મજા કરી, થોડું રમ્યા, પછી દીદીએ કહ્યું ચાલો રમત રમીએ. હું વન પરી બની. વન પરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુ અડવા જવાનું, બરોબર. તો અહીંયા આગળ તમને ચિત્રમાં થોડાક બાળકો બગીચામાં રમતા દેખાય છે, બરોબર. તો અહીંયા આગળ એ બધાના નામ પણ આપ્યા છે, અમુ, શબનમ, દયારામ, માઇકલ, બરોબર, એ રીતના બધાના નામ આપેલા છે. તો આ બધા બાળકો ભેગા મળી બગીચામાં રમવા માટે આવ્યા છે. તેમાં તમને અહીંયા વચ્ચે બેઠેલી દેખાય છે, સૌથી મોટી છોકરી છે એટલે એને દીદી કહે છે અને એનું નામ શું પાડ્યું છે, વનપરી, બરોબર. તો આ બધા બાળકો કઈ રમત રમી રહ્યા છે, વનપરી નામની સંતાકુકડી અને અંતાક્ષરી પહેલાં એ લોકો રમતા હતા. પછી કહે છે કે ચાલો આપણે એક નવી રમત રમીએ, એમાં જે આ બન્યા હોય એનું નામ શું પાડ્યું છે, વનપરી. તો આ વનપરી જે વૃક્ષનું અથવા છોડનું નામ બોલે તે બધાએ અડવા જવાનું. બાળકો તમે કલર એવી રમત રમ્યા હશે, બરોબર. તો જે કલર બોલે એનું દોડીને કલર પકડવા જવાનું. તો એવી જ રીતના આ લોકો બગીચામાં છે એટલે વૃક્ષોનું નામ બોલશે અને એ વૃક્ષને અડવા જવાનું છે. આના ઉપરથી તેઓને કયું વૃક્ષ છે તેનો ખ્યાલ પણ આવી જાય. તો આપણે આગળ જોઈએ. આ રમતની શરૂઆત થઈ. દીદીએ કહ્યું વનપરી છોડને અડવા કહે છે. એ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. હવે બગીચામાં તો વૃક્ષો પણ હોય, છોડ હોય, વેલા હોય, ઘાસ હોય, બરોબર, આ બધું જ હોય. તમારે આગળ ભણવામાં આવશે કે નીચેના વૃક્ષોને છોડ, વૃક્ષ, વેલામાં વર્ગીકરણ કરો. એટલે છોડ એટલે કે જે નાનો હોય, જેનું પ્રકાંડ એટલે કે થડ કુમળું હોય, બરોબર, ઊંચાઈ બહુ વધારે ના હોય, સામાન્ય હોય, એને છોડ કહેવાય. જેમ કે તુલસી, રીંગણી, એ બધા છોડ કહેવાય. જ્યારે એનાથી થોડા મોટા હોય એને શુભ કહેવાય. દાડમડી, લીંબુડી, બરોબર, એ બધા શુભ જેવી વનસ્પતિ. પછી વેલા, જે લાકડીના ટેકા કે દોરી વગર ઊભા રહી શકે નહીં તેને વેલા કહેવામાં આવે છે. વેલા તો તમે દરેકે જોયા હશે, કાકડી, દૂધી, ગલકા, કારેલા, આ બધા વેલા કહેવાય. જ્યારે ખૂબ જ મોટા મોટા હોય એને વૃક્ષો અથવા તો ઝાડ કહેવામાં આવે છે, બરોબર. તો આ બધી અને જમીન પેલું ઘાસ ઉગ્યું હોય એને તમે દરેક ઓળખતા હશો, બરોબર, માટી ઉપર જમીન ઉપર જે નાનું નાનું ઉગ્યું હોય એને ઘાસ કહેવામાં આવે છે. એટલે આ વનપરી કે જે દીદીએ નામ કીધું હોય એને શું કીધું છે કે જાઓ બધા છોડ હોય તેને અડો. છોડ હોય એટલે આપણને ખબર પડવી જોઈએ કે છોડ કોને કહેવાય, ઊંચાઈમાં નાનું હોય એને છોડ કહેવાય, બરોબર. તો એ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. અહીંયા આગળ તમને ચિત્રમાં દેખાય છે કે અમુએ શું પકડ્યું, ગલગોટાને. પેલા પીળા રંગના ફૂલો આવે છે એને ગલગોટો કહેવાય, કે આ ગલગોટાનું નાનું એવું ઝાડ છોડ છે, બરોબર. પછી સપનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો. અહીંયા ફૂલો છે એને શું કહેવાય, જાસ્મીન અથવા જુઈ, બરોબર. જુઈનો પણ નાનો એવો છોડ હોય છે. માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. માઇકલે આ મહેંદીના છોડ, લીલી મહેંદીના છોડ છે એને સ્પર્શ કર્યો. દયારામે લીમડાના વૃક્ષને પકડીને ત્યાં જ ઊભો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો દયારામે શું પકડ્યું, લીમડાનું વૃક્ષ, બરોબર. એને દીદીએ શેમાં વનપરીએ શું અડવાનું કીધું હતું, બધાને છોડ અડવાનું. જ્યારે આ દયારામે લીમડાના વૃક્ષને સ્પર્શ કર્યો અને ત્યાં જ ઊભો રહ્યો. આપણે આગળ જોઈએ. દીદીએ કહ્યું સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું કે બધા એકબીજાથી અલગ છે.
સપનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, તો શું તમે કહી શકશો કે દીદી કયા છોડ ઉપર બેઠા હશે? હા, તો દીદી તમને આગળના ચિત્રમાં ઘાસ, ઘાસ પણ એક જાતનું નાનું એવું છોડ છે, બરાબર, એને ઉપર બેઠા હશે. એટલે અહીંયા આગળ જવાબમાં શું લખવાનું કે દીદી ઘાસ ઉપર બેઠા હશે. રમત ફરી શરૂ થઈ. વનપરીએ કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય. હવે વૃક્ષને અડવાનું કીધું છે કે જેનું થડ કેવું હોય, જાડું અથવા પાતળું. તો અહીંયા આગળ ચિત્રમાં તમને દેખાય છે, બરાબર, કે ત્રણ જણા ત્રણ બાળકોએ જાડા વૃક્ષને પકડ્યું છે, જ્યારે એક જણે પાતળા વૃક્ષના થડને પકડ્યું છે. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે. તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? તમે એવું કોઈ વૃક્ષ જોયું છે રસ્તામાં આવતા કે જેનું થડ ખૂબ જ જાડું હોય છે? તો એવું વૃક્ષ છે વડ અથવા પીપળો, લીમડો. આ બધાના વૃક્ષ થડ કેવા હોય છે? જાડા હોય છે. માઇકલે આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે. કેમ એવું કહ્યું કે વનપરી કેટલી નસીબદાર છે? કારણ કે એવું બધાએ કરવાનું હોય છે. એટલે માઇકલને દીદી નસીબદાર લાગ્યા કે બધાને આદેશ આપે છે અને બધા એના કહ્યા પ્રમાણે કરે છે. તમે પણ ક્લાસમાં મોનિટર હોય, તમે કહો એવું બધા બાળકો કરે તો તમને પણ ખૂબ જ ગમે છે. બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. એટલે માઇકલે વિચાર્યું કે હું પણ વનપરી બનું અને હું બધાને કહું એવું બધા વૃક્ષને અથવા છોડને અડકવા જાય. બધા બાળકો મોઢેથી હસ્યા. છોકરો પરી બને શું કહે છે? છોકરો થોડો પરી હોય, પરી તો કોણ હોય, છોકરીઓ જ પરી કહેવાય કે છે. હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા, બરાબર. આ તો રમત હતી, સાચું પરી બનવાનું ન હતું, પણ બધાને હસવું આવ્યું કે માઇકલ બોલ્યો કે મારે વનપરી બનવું છે. તેથી માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. શું કહ્યું માઇકલે? કે મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. શું કીધું દીદીએ? કે તમારે વૃક્ષોના પાંદડા તોડવાના નથી, બરાબર. શું કરવાનું? નીચે પડ્યા હોય તે બધા પાંદડા ભેગા કરીને લાવવાના છે, આપણે વૃક્ષોને તોડાય નહીં, બરાબર. તો અહીંયા આગળ જુઓ, નીચે એક કોષ્ટક આપ્યું છે કે તમે જોયેલા પાનના નામ લખો, બરાબર. તો એમાં કયા કયા પાન તમે જોયેલા છે? લીમડાનું, પીપળાનું, આંબાનું, આસોપારોનું, આ બધા પાનો તો તમે જોયેલા હશે, બરાબર. ચાલો આગળ જુઓ. શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? અહીંયા આગળ ચિત્રમાં તમને બધા અલગ અલગ પાન આપેલા છે, બરાબર. તો એના રંગ, આકાર અને કિનાર, આને કિનાર કહેવાય, બરાબર. અને રંગ અંદરનો જે છે બધાને રંગ કહેવાય. તો આ પીળા પડતું છે, આ ઘાટું લીલું છે, આછું લીલું છે, બરાબર. અને જ્યારે આ લીમડાના તો એકદમ પોપટી રંગ જેવા દેખાય છે. અને આકાર, તો આકાર પણ બધાને અલગ અલગ છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો બધા પાંદડાનો આકાર અલગ અલગ છે. તો દયારામે કહ્યું, હું આ આટલા બધા પાંદડા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણ આકાર પાંદડા છે. અહીંયા આગળ તમને ચિત્રમાં દેખાય છે કે પાંદડાના આકાર કેવા છે? ગોળ છે, લાંબા છે, બરાબર. આ પાંદડાનો આકાર કેવો છે? ગોળ છે, બરાબર. કેટલાક લાંબા છે, આ બધા લાંબા પાના છે. તો કેટલાક ત્રિકોણ આકાર, આ બધા ત્રિકોણ આકાર પાન છે, બરાબર. આ બધાનો આકાર કેવો છે? ત્રિકોણ છે, ને આ બધા લાંબા છે, જ્યારે આ ગોળ છે. ત્યાર પછી અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે કે છે. કેટલાક ઘેરા લીલા રંગના છે, કેટલાક આછા છે અને કેટલાક પીળા રંગના, કેટલાક લાલ અને જાંબલી પણ છે. એક એવું પાંદડું એવું પણ છે જે લીલું છે અને તેમાં સફેદ દાગ પણ છે, બરાબર. તો પાંદડા પણ તમે આ મની વેલું છે જેમાં પીળા પડતા ડાઘા હોય, સફેદ પડતા ડાઘા હોય. પછી એક તિલક તુલસી આવે છે, એના પાન પણ તમે જોયા હશે. કેવા હોય છે? બીટ કલરના, લાલા પડતા અને જાંબલી રંગના હોય છે, બરાબર. તો બધા પાનનો રંગ કેવો હોય છે? ઘટ્ટો લીલો, એટલે કે ઘેરો લીલો, આછો લીલો અને થોડો મીડિયમ લીલો, બરાબર. પાંદડાઓની કિનાર પણ અલગ અલગ છે.
કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડી અવળી છે આ બધી કહેવાય કિનાર બરાબર તો કેટલાક પાનની આકાર સીધી છે કેટલાકની આડી અવળી છે બધાની આડી અવળી છે તો કેટલાકની ખાંચા ખૂંચા વાળી છે બરાબર અણી વાળી કરવત જેવી કહેવાય શું કહેવાય કરવત પેલું લાકડું કાપવાનું આવે છે ને કરવત કહેવાય તો આ બધાની કિનાર કેવી છે કરવત જેવી અમુ અને સપનમે સાથે બૂમ પાડી અમારે પણ વનપરી બનવું છે એને તો પેલા કોને જોયો તેને વનપરી માઇકલને બનાવ્યો તો એટલે એને બધા પાંદડા ભેગા કરી બધા પાંદડા બતાવ્યા હતા એટલે આમાં અમુ અને સપનમે પણ બૂમ પાડી કે હવે અમારો વારો અમારે પણ વનપરી બનવું છે દીદીએ કહ્યું આજે નહીં આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ બરાબર કે હવે આપણે ઘણું બધું રમ્યા હવે આપણે આવતા રવિવારે ફરી રજા આવે ત્યારે આપણે ફરીથી રમીશું ત્યારે તમે બંને વનપરી બનજો અહીંયા જુઓ બાળકો વાંચો અને લખો ફરીથી એક કોષ્ટક આપ્યું છે એમાં તમારે બગીચામાં શું શું જોવા મળે છે એના વિશે લખવાનું છે તો તમે બગીચામાં ક્યારે ગયા છો તો એમાં તમે શું જોયું એ તમારે લખવાનું છે તો બગીચામાં જુઓ વૃક્ષો હોય ફૂલો હોય છોડ હોય ઘાસ હોય રમતના સાધનો હોય પાણીના નળ હોય અમુક બગીચામાં તો લપસણી અને હિંચકા પણ હોય છે બેસવા માટે બાકડા પણ હોય છે તો અહીંયા આગળ જુઓ પાછળ પેજ ઉપર રંગ પૂરો પાંદડા અને ફૂલમાં મનપસંદ રંગ પૂરવાનો છે જ્યારે દીદી અને અમુ અને શબ્દના બધા રસ્તામાં જતા હતા ત્યારે એમને પાંદડા વિશે આ એક કવિતા ગાઈ હતી પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા અમને ગમતા પાંદડા તો નોખા અનોખા લાગતા પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા અમને ગમતા ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા મને ગમતા પાંદડાને ક્યાંક રૂવાટી હોય કે કેટલાક કાંટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા મને ગમતા પાંદડા વાયરે આભલામાં ઉડતા પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા મને ગમતા પાંદડા આખો દિવસ રમતા રાત પડે સૂઈ જતા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા મને ગમતા તો બાળ મિત્રો અહીંયા આગળ સરસ મજાની કવિતા અમુએ શબનમે અને દીદીએ રસ્તામાં ગાઈ હતી બરાબર આપણે પણ જોઈ અહીંયા આગળ જ્યાં જ્યાં ફૂલો દેખાય ત્યાં તમારો મનપસંદ ફૂલોનો રંગ પૂરવાનો પાંદડામાં પણ તમે તમારો મનપસંદ આછો લીલો ઘાટો લીલો બરાબર એવા રંગ પૂરી શકો છો અને આ કવિતા વિશે આપણે જોયું કે પાંદડા નોખા અનોખા એટલે પાંદડા અલગ અલગ લાગતા હતા કોઈ પાંદડા નાના તો કોઈ મોટા પણ દરેક પાંદડા મને ગમે છે નાના હોય જુદા જુદા હોય તો પણ મને ખૂબ જ ગમતા હતા ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા તમે શિયાળામાં સવારે વહેલા ઉઠો તો એમાં ઝાકળ બિંદુ પડેલા દેખાશે પાણીના ટીપા જેવી ને ઝાકળ લાગે જાણે પાંદડા રડ્યા હોય એના આંસુ પડ્યા હોય તેવું લાગે છે અને એમના ઉપર બેઠેલા પતંગિયા પકડવા માટે પણ મારું મન એમની પાછળ પાછળ ભાગે છે પાંદડાને ક્યાંક રૂવાટી અમુક પાંદડા ઉપર જોયું હોય તો તમે ઝીણા ઝીણા વાળ જેવું ઉગ્યું હોય છે ને રૂવાટી કહેવામાં આવે છે તો કેટલાક પાંદડા કાંટાવાળા પણ હોય છે પાંદડા વાયરે આભલામાં ઉડતા વાયરો એટલે કે પવન પવન આવે ત્યારે સુકાયેલા પાંદડા આકાશમાં ઊંચે ઉડે છે અને અવાજ ખડખડાટ એટલે પાંદડા સુકાયેલા પાંદડા ઉડે એટલે ખડખડાટ એવો અવાજ આવે છે પાંદડા આખો દિવસ રમતા એટલે પવન આવે એટલે આખો દિવસ આમ તેમ ઉડ્યા કરે છે અને રાત પડે એટલે સૂઈ જતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે પાંદડા વિશેની કવિતા જોઈ અને તેના વિશે અભ્યાસ કર્યો આગળ જોઈએ લીંબુ આંબો લીમડો તુલસી ફુદીના અને ધાણાના વૃક્ષના થોડા પણ એકઠા કરો બરાબર સેના સેના પાન એકઠા કરવાના છે એકઠા એટલે કે ભેગા કરવાના છે તો લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો અને ધાણાના પાંદડા તો તમે જોયા છે ફુદીનો તુલસી અને ધાણા તો જોયા છે લીમડો પણ જોયો છે
લીંબોડીના પાન કદાચ નહીં જોયા પણ તેના પોણો તમે તોડો તો એને વચ્ચેથી તોડો તો એ શું થાય છે એની સુગંધી આવે એટલે આપણને તરત ખબર પડી જાય કે આ લીંબુનું છે આંબો છે કેરીની સરસ એવી મીઠી સુગંધ આવે છે લીમડામાં કડવી કડવી આવે તુલસીની સુગંધ પણ તમને ખબર પડતી હશે ફુદીનાની સુગંધ અને ધાણાની સુગંધ પરથી આપણે પણોને ઓળખી શકીએ છીએ કે શેની સુગંધી છે બરાબર કે આ બધા પણોને એક પછી એક વારાફરતી વાટીને સૂંઘવાના છે એટલે આપણને ખબર હાથમાં આપણે મસળી કાઢીએ પાનું તોડીને એટલે ખબર પડી જાય આપણા હાથમાં પણ એની સુગંધી આવે છે કે આ તુલસીનું પાન છે આ લીમડાનું છે કે આંબાનું છે આ વસ્તુ એ બધાની ગંધ સમાન છે સમાન એટલે સરખી આ બધા પાનની ગંધ સરખી છે ના બધાની પાનની ગંધ અલગ અલગ છે શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો છો હા આપણે ગંધથી એ પર્ણો એટલે કે પાંદડાને ઓળખી શકીએ છીએ પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય તો આપણે આગળ જોયું તેમ પર્ણને તેના આકાર રંગ અને એના ગંધથી ઓળખી શકીએ છીએ તેની કિનારી પરથી પણ આપણે ઓળખી શકીએ છીએ બરાબર આ ચિત્રને જુઓ આ સૂકા પર્ણોમાંથી બનાવેલા ચિત્રો છે અહીંયા આગળ નીચે તમારી પાસે પુસ્તક હોય તો જોજો આ બધા સુકાયેલા પર્ણો ભેગા કરેલા છે અને એમાંથી સુંદર મજાનું ચિત્ર બનાવ્યું છે જો આ ચિત્ર શેનું છે હાથીના મોં જેવું દેખાય છે ને એના બે કાન આ એની સૂંઢ એનું મોઢું એની અંદર નાના બે પાન છે એની આંખો જેવા દેખાય છે અને આવા લાંબા અણીવાળા પાન પણ આવે છે બરાબર તો આ ઉંદર બનાવ્યું છે આ પણ પક્ષી બનાવ્યું છે બનાવ્યું છે ને કાગડા જેવું દેખાય છે તો આ બધા સુકાયેલા પર્ણોમાંથી ચિત્ર બનાવીને મૂક્યું છે ખૂબ જ સુંદર લાગે છે તમે પણ નવરા હોય તો આ પર્ણો ભેગા કરી તમારી નોટબુકમાં અથવા ચોપડીમાં ગમે તે રફ કાગળ હોય એમાં આવી પ્રવૃત્તિ કરી તમારો સમય પસાર કરી શકો છો અને આનંદ મેળવી શકો છો જુઓ આગળ છાપ કેવી રીતે લે એક કાગળ અને મીણિયા રંગમાં મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો કે અહીંયા આગળ એક કાગળ દેવાનું છે મીણિયા રંગ એટલે કે તમે જે ચોકિયા કલર કહો છો ને એને મીણિયા રંગ કહેવાય મીણ જેવા છે તેથી અથવા તો પેન્સિલ કલર પણ લઈ શકો છો પાંદડાને ટેબલ પર અથવા જમીન ઉપર મૂકો પણ એ રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે પાંદડાને કેવી રીતના મૂકવાનું છે કે એની નસો ઉપરની તરફ રહે કેમ એવું કરવાનું કીધું છે કારણ કે આપણે એની છાપ પાડવાની છે બરાબર પાંદડા પર કાગળ મૂકી મીણિયા રંગ અથવા કલર પેન્સિલથી કાગળ ઉપર ધીરે ધીરે ઘસો આ પાંદડું ખસી ન જાય એવી રીતના એક હાથે પકડી એનો ઉપર રંગ કરવાનો છે આમ છત્તું મૂકશો પાંદડું એટલે નીચે કકરું આવશે એની જે નસો છે પીળા રંગની જે આવે એને નસો કહેવાય બરાબર એની પર તમે ઘસો રંગ એટલે તમારી છાપ એ પાંદડાની પડી જશે અને પાંદડું આમ પકડી રાખવાનું છે એક હાથથી પછી રંગ વડે તેને ઘસવાનું છે એટલે એના જેવી છાપ પડી જશે એવી જ રીતના આપણે પાંદડાની છાપ લીધી એવી રીતના વૃક્ષના થડની છાપ લેવાની છે અહીંયા આગળ જુઓ તમને આ ચિત્રમાં છોકરી વૃક્ષના થડ સાથે કલર ઘસતા દેખાય છે કોરા કાગળ ઉપર દેખાય છે ને તો એને કેવી રીતના કર્યું છે ચાલો આપણે જોઈએ કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો કાગળ દેવાનું છે અને વૃક્ષના થડ ઉપર તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વૃક્ષનું થડ કેવું પસંદ કરવાનું છે ખરબચડી સપાટીવાળું અને ઉપસેલું જેમ કે લીમડાની જીવ લીમડાનું જે થડ આવે એની સપાટી કેવી હોય છે ખરબચડી બરાબર તો એના ઉપર છાપ પડી શકશે લીસી છાલ હોય એના પર તમારી છાપ પડશે નહીં બીજા એ બનાવેલી છાપ જુઓ શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે કયા પાંદડાની છાપ સારી છે અને કયા વૃક્ષના થડની છાલ લેવામાં તકલીફ પડી આવું કેમ થયું તો મેં કીધું એ પ્રમાણે કે જેનું થડ લીસું હોય તેની છાપ બરાબર આવશે નહીં જેનું થડ એની સપાટી ખરબચડી હોય તેની છાપ સરસ આવશે બરાબર તો આવું કેમ થયું આના કારણે થયું કે એની સપાટી કેવી છે ઉપસેલી અને ખરબચડી તો બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય એવું ક્યારેય વિચાર્યું છે કે બધા જ વૃક્ષોના પાંદડા એકસરખા હોય થડ બધું જ એકસરખું હોય તો શું થાય
તો આપણે તેને ઓળખી શકીએ નહીં કે આ કયા વૃક્ષનું થડ છે, કયા વૃક્ષનું પાન છે. અને વૃક્ષનું થડ લીસું હોય તો એને આપણે ઝડપથી એની પર ચડી પણ શકીએ નહીં. ખરબચડી સપાટીવાળું વૃક્ષનું થડ હોય તો આપણે સરળતાથી એ વૃક્ષ ઉપર ચડી શકીએ છીએ. નીચેનો પ્રશ્ન જુઓ, કયા વૃક્ષની છાલની છાપ સારી છાપ પાડી શકાય નહીં, શા માટે? તો આપણે અહીંયા આગળ શીખી ગયા તે પ્રમાણે કે લીસા વૃક્ષ હોય એની જે થડ વૃક્ષનું થડ લીસું હોય તેની છાપ સારી રીતના પાડી શકાશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ. આગળનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં ભાગ બે સાથે ફરીથી મળીશું. આજનું આપણું હોમવર્ક લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે હોમવર્ક આપવામાં આવે તે પર્યાવરણની નોટ બનાવી તેમાં સારા અક્ષરે લખવાનું રોજે રોજનું રાખજો, જેથી કરીને આપણું લેસન ભેગું થાય નહીં. પર્યાવરણમાં તમારે લખવાનું થોડું વધારે આવશે એટલે લખવામાં થોડી ઝડપ રાખજો અને નિયમિત બનજો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આગળ મેં આજનું હોમવર્ક કર્યું છે, તમારે એના પરથી તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી દેવાનું છે. બરાબર, જે આગળ આપણે ચલાવ્યું છે એના જ પ્રશ્નોના જવાબ છે મેં બધા એકસાથે તમને ગોઠવીને આપ્યા છે, તમારે તમારી નોટબુકમાં ઉતારી લેવાના છે. તો અહીંયા આગળ જુઓ, તમે જોયેલા પાનના નામ લખો. બરાબર, આ પણ આપણે પાઠ બેમાં શીખ્યા છે. પછી બગીચામાં શું શું જોવા મળે એ પણ આપણે પ્રશ્ન સમજાવી દીધો છે. પછી આ પ્રશ્ન કે શું બધા પાંદડાના રંગ આકાર અને કિનાર સમાન છે, આ પ્રશ્ન પણ આપણે તમને સમજાવ્યો છે કે બધા પાંદડાના રંગ આકાર અને કિનાર અલગ અલગ હોય છે. પછી ઘરમાં જે વસ્તુઓ પર પણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો, એ આપણે આગળના પીરિયડમાં શીખવાડીશું. એટલે તમારે હોમવર્ક 1, 2 અને 3 પ્રશ્ન સુધી કરવાનું છે. બરાબર, ત્યાં સુધી આવજો.